ઈટની ભઠ્ઠીમાં કામ કરતા 35 મજૂરોનો એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. વલસાડમાં ભારે વરસાદના પગલે જૂના કોસંબા રોડ પર આવેલ ઈટની ભઠ્ઠીમાં કામ કરતા 35થી વધુ મજૂરોને રેલના પાણીમાં ફસાઈ ગયેલા લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડની ઓરંગા નદીમાં છેલ્લા 2 દિવસથી રેલના પાણી આવતા નીચાણવાળા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વલસાડ શહેરના શહીદ ચોક આંધિયાવાડ પાસેના જૂના કોસંબા રોડ પર આવેલ ઈંટના ભઠ્ઠામાં કામ કરતા 35 જેટલા મજૂર રેલના પાણીથી બચવા માટે ભઠ્ઠા ઉપર તેમજ માટીના ઢગલા ઉપર ચડી જઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્નો કર્યા હતા. જો કે પોતાનો જીવ બચી શકે તેમ ન દેખાતું હોવાથી તેઓએ જે અંગેની જાણ કરતા વલસાડ પોલીસનો કાફલો તેમજ વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ પહોંચી જઈ 35 જેટલા મજૂરોનું રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા.